હેલો ફ્રેન્ડ્સ મેં આજથી વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે આજથી બુક સ્ટાર્ટ થશે પૃથ્વી વલ્લભ સો આ પૃથ્વી વલ્લભ એક નવલકથા છે જેણે કનૈયાલાલ મુનશીએ લખેલી છે અને તમારે આ વાંચવી જ જોઈએ આ ખૂબ જ સારી નવલકથા છે તો હું દર અઠવાડિયે તમને એક વિડીયો આપીશ સિક્સ મિનિટ સિક્સ ટુ ટેન મિનિટ્સના હશે પૃથ્વી વલ્લભ અલગ 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 ફેસ્ટમાંથી લખેલી છે નાના નાના શોર્ટ ફોર્મ કરેલા છે અને એવી રીતે છે સો હું આજથી પૃથ્વી વલ્લભ બુક સ્ટાર્ટ કરી રહી છું ફ્રન્ટ પેજ હતું ફ્રન્ટ પેજમાં અગિયારમી આવૃત્તિ પ્રસંગે લખેલું છે શાંતિલાલ ટોલાટે સો નેક્સ્ટ પેજ હું આ બધા પેજ વધારે નથી બતાવી રહી તમે પ તમે વિડીયો રોકીને તમે જોઈ શકો છો નેક્સ્ટ પેજ પર ચોથી આવ પ્રસ્તાવના છે ચોથી આવૃત્તિ અને ત્રીજી આવૃત્તિની અને એના નેક્સ્ટ પેજ પર પહેલી આવૃત્તિ છે જેમાં લખેલું છે અને તેની પાછળના પેજ પર એ રીતે જ લખેલું છે અને આગળના નેક્સ્ટ પેજ પર કનૈયાલાલ મુનશીએ આ બધું જે બુક્સમાં આવરણ થઈ જતું હોય તેના વિશે કનૈયાલાલ મુનશીએ લખેલું છે એના નેક્સ્ટ પેજ પર અનુક્રમણિકા છે જેની અંદર ક્રમાંક લખેલા છે એને તેત્રીસ તેત્રીસ ભાગમાં ડિવાઈડ કરેલી છે આખી બુકને અને અલગ અલગ પ્રસંગો લખેલા છે જેમ કે પ્રવેશ વિલાસવતી ભીલમરાજની નિરાધારી પૃણાવવતી પૃથ્વીવલ્લભ આવી રીતે એમને તેત્રીસ તેત્રીસ ભાગોમાં પૃથ્વી વલ્લભ બુકને ડિવાઈડ કરેલી છે આપણે ફર્સ્ટ પ્રવેશથી સ્ટાર્ટ કરીશું વિક્રમની અગિયારમી સદી ચાલતી હતી હિન્દુ રાજાઓ માહોમાં લડતા હતા રાજ્યોની સ્થાપનાને વિનાશ ચાલ્યા કરતા હતા કેટલાક મહાપ્રતાપી નરેશો સામ્રાજ્ય વિ સર્જાવાના પ્રયત્નો કરી રહ્યા હતા લોકો સુખ અને શાંતિ સુખ અને સંસ્કારી હતા તેમનું જીવન સાધું પણ સચેતન હતું તેમના આદર્શ સરળ છતાં રસ ભર્યા હતા હિન્દમાંથી પ્રતાપ પરવડ્યો નહોતો તેથી સંસ્કૃતિની સંસ્કૃતિને આત્મરક્ષણ માટે નિશ્ચલતા સ્વીકારવી પડી નહોતી સમુદ્ર અને સંસ્કારી આર્યવ્રત સ્વાતંત્ર્ય અને સ્વાસ્થ્યના આનંદો અનુભવતું હતું મોહમ્મદ જનવીએ દેશના બારણાઓ તોડવાનો આરંભ કર્યો નહોતો ઈરાન અને તુર્કિસ્તાનમાં પેદા થયેલા ઈસ્મા ઈસ્લામી ઝંઝવાતનો ભયંકર અવાજ પણ સંભળાતો નહોતો પરાધીનતા હતી તે માત્ર સ્વદેશીઓની જ પરતંત્ર નજરે ચડતા નજરે ચડતી નહોતી તે માત્ર તેમની પોતાની પુરાણી સંસ્કૃતિની જ આ સદીમાં થઈ ગયેલા ચાલુક્ય વંશના રાજા પણ સંવત એક હજાર ઓગણત્રીસમાં માં ગાંધીએ આવ્યો અને રાષ્ટ્રકૂટ રાજાઓને વશ કરી દક્ષિણમાં એક ચક્ક્ય રાજ્ય કરવા લાગ્યો એટલું જ નહીં પણ ચોલ ચેદી પાંચાલ અને ગુજરાતમાં પણ પોતાની આડ વર્તાવી ભારત ખંડમાં ચક્રવર્તી થવાની હોશ ધરાવવા લાગ્યો અને પરમેશ્વર રણગંભીર આલોમલ નામના સૂચક બિરદો ધરાવવાની ભાગ્યશાળી થયો આ ચાલુક્ય રાજને કીર્તિ પર એક મોટું કલંક હતું માલવાના મોંજ રાજે તેને અનેકવાર હરાવી પકડી અવંતિ લઈ જઈ સામર સામાન્ય સામંતની માફક તેને દેશ તેની પાસે સેવા કરાવી હતી આ કલંક દૂર કરવા સંવાદ સંવાદ એક હજાર એક હજાર બાવનમાં માં એક મોટું સલ્ય સૈન્ય લઈ તેલંગણ પર ચડી આવતા અવંતીનાથની સામે થવા ગયો તૈલપ જાણે દક્ષિણમાં સામ્રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે આર્ય સંસ્કારના તે વખતના કેન્દ્રસ્થાન અવંતિના ધણી મૂંજરાચે ઉત્તર હિન્દુસ્તાનમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું અનેક વર્ષો થયા તે આખા ભારત ખંડમાં પોતાના હાંક વગાડતો હતો પોતાની પ્રશંસા કરાવી કવિઓની શક્તિઓને કસોટી પર ચડાવતો હતો રૂપમાં તેને કામદાઉન કામદેવની સાથે તુલના થતી કવિઓ તેના રસવાક્યો સાંભળીને સરસ કાવ્ય લખતા લખવા પ્રેરાતા ગણેશ ગણિતશાસ્ત્રીઓ તેની સહાયથી તેને શાસ્ત્રને સંપૂર્ણ કરવા મતતા તે વિદ્યાવિલાસી હતો ખૂની અને ઝુલમી મનાતો તેણે વિશે એક દંતકથાઓ ઉડતી અને તેલંગણમાં તે બધા જ મનાતી અને તેનું નામ સાંભળતા આખા દેશમાં લોકો કંપતા સો ધેટ સોર આ પ્રવેશ છે અને આગળ આપણે વિલાસવતી નો પ્રસંગ સાંભળીશું થેન્ક યુ